काश्मीर थी पकड़ायला बाद वहां ठग किरण पटेल विरुद्ध क्राइम ब्रांच में वधु एक फरियाद नोंधवामां आवी रही छे। ठग किरण पटेल अने पत्नी मालिनी पटेल विरुद्ध छेतरपिंडी फरियाद नोंधवामां आवी रही छे। महत्वनुं छे के वर्ष 2022 ना एप्रिल महीनामां सिंधु भवन रोड उपर एक बंगलाना रिनोवेशन काम ठग किरण पटेल लीधुं हतुं। बंगलाना मालिकी नेम पटेल प्लेट बदलीने ठग किरण पटेल पोताना बंगलो बतावी वास्तु पूजन कर्युं हतुं ने एटलुं ज नहीं बादमां किरण पटेल सिविल कोर्टमां खोटो केस पण दाखिल कर्यो हतो। आपने जणावी दईए के आ बंगला નો માલિક જગદીશ ચાવડાએ ઠગ કિરણ પટેલને 35 લાખમાં રિનોવેશન કામ આપ્યું હતું, જે કામ પૂર્ણ કર્યા બાદ બંગલાની માલિકી લેવા પૂછ કરતા અને ફોટો મૂકી કોર્ટમાં ખોટો કેસ દાખલ કર્યો હતો અને આ કેસના પતાવટા માટે જગદીશ ચાવડાએ સમાધાન કરવા ઠગ કિરણ પટેલના માણસો મોકલી લાખો રૂપિયાની માંગણી પણ કરી હતી અને ત્યારે હાલ ક્રાઇમ બ્રાન્ચ ગુનો નોંધાતા જ ઠગ કિરણ પત્નીને માલિની ભૂગર્ભમાં જતી રહી છે અને આપણે જણાવી દઈએ કે ઠગ કિરણ પટેલ વિરુદ્ધ ગુજરાતમાં 4થી ફરિયાદ દાખલ થઈ છે। કાશ્મીર ખાતેથી ઝડપાયેલો નકલી પીએમઓ અધિકારી કિરણ પટેલ હવે જેલની સાળિયા ગણતોક થઈ ગયો છે અને ગુજરાતમાં તો આ કિરણ પટેલ અનેક લોકો સાથે ધરોબો અને કેળવીને પોતાના વિશ્વાસના લીધો હતો અને માત્ર એટલું જ નહીં અનેક મોટા માથાઓ પણ કિરણ પટેલના અભાવમાં આવી ગયા હતા અને હવે જ્યારે કિરણ પટેલ ઝડપાયો છે ત્યારે તેના મહત્તમ સંપર્કમાં રહેલા લોકોને પણ પૂછપરછ થાવે એવી આશંકા જતાવી રહ્યા છે।